મિત્રો, હું છું પંકજ કાપડિયા અને મારી યુટ્યુબ ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયામાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 1-7 અને દાખલા નંબર 9 વાત કરેલી હતી. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળની અંદર સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 8 વાત કરીએ. તો અહીં આપણે રકમ લખી છે, નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેમી અને વ્યાસ 1.4 સેમી છે, તો તેમાંથી તેટલી જ ઊંચાઈનો અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેમી સ્ક્વેરમાં શોધો. તો મિત્રો, રકમ ઉપરથી એટલો ખ્યાલ પડ્યો કે નળાકાર છે, એમાંથી આપણે શંકુ કાપી લેવાનો છે, બરાબર છે? તો તમે નળાકાર છે એમાંથી શંકુ અંદરથી કાઢી લ્યો, તો બહારથી તો તમને નળાકાર દેખાય જ છે, અંદરથી તમે શંકુ કાઢેલો છે, બરાબર? બંધ બેસતો નળાકાર તમે અંદરથી શંકુ કાઢી લીધો છે, તો બહારથી તો તમને નળાકાર દેખાવાનો જ છે. તો અહીંયા આપણને નળાકારની ઊંચાઈ આપી છે 2.4 સેમી, એટલો જ ઊંચાઈનો આપણે શંકુ બહાર કાઢ્યો છે, એટલે શંકુની ઊંચાઈ પણ 2.4 સેમી થવાની. બીજા નંબરમાં શંકુનો વ્યાસ અને નળાકારનો વ્યાસ છે 1.4 સેમી, કારણ કે જેટલું શંકુની ગોળાકાર છે એવડું જ નળાકાર છે, એટલે શંકુની ત્રિજ્યા અને નળાકારની ત્રિજ્યા સમાન થવાની છે, એટલે વ્યાસ છે 1.4, એને ભાંગ્યા 2 કરો એટલે 0.7 સેમી છે તમને ત્રિજ્યા મળશે. તો અહીંયા આપણી પાસે આકૃતિ ઉપરથી એટલો ખ્યાલ પડે છે કે મિત્રો, નળાકારની અંદરથી તમે શંકુ કાઢો એટલે બહારથી તમને નળાકાર દેખાશે, બીજો ભાગ આપણે શંકુ કાઢી લીધો એટલે અંદરનો ભાગ શંકુ આકારનો છે અને આ તળિયું છે એ ગોળાકાર છે, ઉપલો ભાગ તો કાઢી લીધો છે ગોળાકાર ભાગ. તો આપણે વધેલો ભાગ છે એની અંદર કઈ વસ્તુ આવશે? એક તો નળાકાર આવશે, બીજું નીચેનું તળિયું આવશે, અને શંકુ કાઢી લીધો એટલે અંદરનો ભાગ છે એ શંકુ આકારનો થઈ ગયો એટલે એક શંકુ આવશે. તો બાકી વધેલા ભાગમાં 3 વસ્તુ આવશે, એક તો નળાકાર, બીજું આ નીચેનું તળિયું, અને ત્રીજો જે શંકુ કાઢી લીધો પછી જે આકાર દેખાય છે એ રીતનો આપણે આકાર વધેલો દેખાશે. તો અહીંયા બાકી વધેલા ભાગમાં 3 વસ્તુ જોવા મળશે, એક તો નળાકાર, બીજું શંકુ, અને ત્રીજો નીચેનો પાયો જે ગોળાકાર છે. તો બાકી વધેલો ભાગ છે એની અંદર તમારે નળાકારનું પૃષ્ઠફળ, શંકુનું પૃષ્ઠફળ, અને નીચે જે ગોળાકાર પાયો છે વર્તુળ, એનું પૃષ્ઠફળ મેળવવાનું થશે. તો આપણે આગળ વાત કરીએ, નળાકાર તેમજ શંકુની ઊંચાઈ h બરાબર 2.4 સેમી, તો આપણને અહીં આપ્યું છે નળાકાર તેમજ શંકુની ઊંચાઈ h બરાબર, આપણને બે પદાર્થ એક જ છે, જેટલી ઊંચાઈનો નળાકાર છે એટલી જ ઊંચાઈનો શંકુ છે, તો ઊંચાઈ આપી છે 2.4 સેમી, તો આપણે h બરાબર લખ્યું 2.4 સેમી. ત્યાર પછી અહીંયા આપણને આપ્યો છે વ્યાસ, નળાકારનો જે વ્યાસ છે એ જ વ્યાસ શંકુનો થશે, તો વ્યાસ ઉપરથી આપણને ત્રિજ્યા મળશે, એટલે આપણે લખ્યું છે નળાકાર તેમજ શંકુની ત્રિજ્યા સ્મોલ r બરાબર 1.4 / 2 એટલે 0.7 સેમી. તો ત્રિજ્યાનું સૂત્ર મિત્રો તમને ખ્યાલ છે, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાંગા 2, વ્યાસ છે 1.4, એને ભાંગા 2 કરો એટલે 0.7 સેમી આવે. હવે મિત્રો, આપણે અહીંયા શંકુ છે એનું આપણે પૃષ્ઠફળ મેળવવું છે, તો શંકુનું પૃષ્ઠફળ મેળવવું હોય તો તમને શંકુના પૃષ્ઠફળનું સૂત્ર ખ્યાલ હોવું જોઈએ, પાય આર એલ. તો અહીં આપણી પાસે એલ આપ્યો નથી, એલ એટલે ત્રાસી ઊંચાઈ. તો અહીંયા તમને હું આકૃતિમાં બતાવી દઉં કે આ છે ને અહીંયા કાટકૂણો બને છે અને આ છે આપણો ત્રાસી ઊંચાઈ એલ થાય, બરાબર છે? આ ત્રાસી ઊંચાઈ એલ, તો તમને મેં અગાઉ શીખવાડી દીધું છે, અહીંયા છે કાટખૂણાની સામેની બાજુ કર્ણ થાય, એટલે કર્ણનો વર્ગ બાકીની બાજુનો વર્ગનો સરવાળો, એલ વર્ગ બરાબર એચનો વર્ગ વત્તા આરનો વર્ગ. તો આપણે અહીંયા મેળવીએ શંકુની ત્રાસી ઊંચાઈ લખો તો પણ આલે, અથવા એને બીજું કહેવાય છે તિયર્ક ઊંચાઈ સ્મોલ એલ, આ આપણે મેળવીએ. તો પાયથાગોરસના સૂત્ર પ્રમાણે એલ સ્ક્વેર બરાબર એચનો સ્ક્વેર પ્લસ આરનો સ્ક્વેર, માટે વર્ગ કાઢો એટલે પહેલી બાજુ થઈ જાય વર્ગમૂળ, એલ બરાબર વર્ગમૂળની અંદર એચનો વર્ગ વત્તા આરનો વર્ગ, બરાબર છે?
त्यार पछी आपणे एच अने आर नी किंमत मूकीए तो अहीं स्मोल एल बराबर एच आपणी पासे छे 2.4 सेमी एटले अहीं आवशे 2.4 नो वर्ग प्लस एल आर आर आपणी पासे छे 0.7 सेमी तो एनो वर्ग करो माटे एल बराबर वर्गमूळनी अंदर હવે 2.4 એટલે 24 ચોવીસનો વર્ગ થાય 576 એટલે 5.76 વત્તા 7નો વર્ગ થાય 49 એટલે 0.7 છે એટલે 49 નહીં લખીએ પણ 0.49 લખશું બરાબર છે હવે આનું ટોટલ કરીએ એટલે 6.25 થાય 6.25 5.76 વત્તા 0.49 5.76 વત્તા 0.49 અને આમ ડાયરેક્ટ પણ તમને ખ્યાલ છે કે 576 49નો સરવાળો થાય 625 એ રીતનું યાદ રાખશો તો પણ ચાલશે એટલે 6.25 એટલે 625 625નો વર્ગમૂળ થાય 25 એટલે આપણે પોઈન્ટ છે એટલે 2.5 તો આપણને અહીંયા આપણને લંબાઈ મળશે એલ પણ કેવી લંબાઈ એને બોલીએ તો આપણે શું બોલીએ છીએ શંકુની ત્રાસી ઊંચાઈ બરાબર છે એને શંકુની ત્રાસી ઊંચાઈ કહેવાય છે 2.5 સેમી તો હવે શંકુની ત્રાસી ઊંચાઈ મળી ગઈ તો બાકી વધેલા ભાગનું આપણે પૃષ્ઠફળ મેળવવાનું છે તો અહીંયા લખીએ બાકી વધેલા ભાગનું પૃષ્ઠફળ બરાબર આપણી પાસે મિત્રો કેટલી વસ્તુ છે ત્રણ વસ્તુ છે પહેલી વસ્તુ કઈ તો કે નળાકારનું પૃષ્ઠફળ પ્લસ શંકુનું પૃષ્ઠફળ પ્લસ બરાબર છે એક તો તમને અહીંયા નળાકાર દેખાય છે એમાંથી શંકુ કાઢી લીધો અંદરના ભાગમાં શંકુ છે અને નીચે આ બ્લેક કલરનું છે જો મેં ત્રણ કલર અલગ પાડ્યા છે આ બ્લુ કલરનું શંકુ કાઢી લીધું છે નીચે બ્લેક કલરનો ભાગ છે એ વધશે અને રેડ કલરનું છે એ નળાકાર છે તો બાકી વધેલો ભાગ એટલે વર્તુળ ક્ષેત્રફળ હવે તમારે વર્તુળ ન લખવું હોય તો તમે બીજું નામ લખી શકો અને પાયો પણ કહેવાય છે બાકી વધેલા ગોળાકાર પાયાનું ક્ષેત્રફળ અથવા વર્તુળનું પણ તમે લખી શકો હવે ત્યાર પછી આપણે ત્રણેયના સૂત્ર મૂકીએ તો એ નળાકારનું સૂત્ર થાય 2πRh બરાબર છે પ્લસ શંકુનું સૂત્ર થાય પૃષ્ઠફળનું πRL પ્લસ અહીં આપણે વર્તુળનું થાય πR સ્ક્વેર ત્યાર પછી આપણે એમાંથી કોમન કાઢીએ તો દરેક જગ્યાએ તમને પાઈ દેખાય છે અહીંયા પણ પાઈ છે અહીંયા પણ પાઈ છે ને અહીંયા પણ છે બીજું અહીંયા આર છે અહીંયા પણ આર છે અહીંયા પણ આર છે તો ત્રણેય જગ્યાએ આપણે જે સરખું દેખાય ને સામાન્ય કાઢીએ પાઈને આર તો અહીંથી પાઈને આર લઈ લીધા તો વધશે શું તો કે 2H અહીંથી પણ પાઈને આર લેવાઈ ગયા તો વધશે L અહીંથી પણ પાઈને આર લઈ લીધા એટલે પાઈ વહી ગયા એક આર વહી ગયા એટલે એક આર વધશે તો આટલું વધશે હવે આપણે દરેકની સૂત્રમાં કિંમત મૂકીએ તો દરેકની આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો પાઈની જગ્યાએ આપણે કેટલા લખશું 22 ના છેદમાં 7 ગુણ્યા આરની જગ્યાએ ત્રિજ્યા 0.7 તો મિત્રો 0.7 ન લખવું હોય તો 7ના છેદમાં તમે 10 લખી શકો તો અહીંયા ડાયરેક્ટ હું લખું છું 7ના છેદમાં 10 તમને ખ્યાલ છે ત્રિજ્યા છે 0.7 છે પોઈન્ટ કાઢવો હોય તો આપણે 7ના છેદમાં 10 લખવા પડે ત્યાર પછી કૌંસની અંદર 2 અહીંયા એચ 2 અને એચ એચ એટલે આપણી પાસે ઊંચાઈ છે સીધી ઊંચાઈ બરાબર છે 2.4
प्लस एल, एल एट अपने शंकु की त्रासी ऊंचाई 2.5 प्लस आर, आर एट त्रिज्या 0.7। હવે મિત્રો તમને એમ થાય કે અહીંયા 7/10 લેખું અને અહીંયા 0.7 કેમ લેખું, તો અહીંયા પોઈન્ટવાળા છે એટલે પોઈન્ટવાળાના સરવાળા કરવામાં સરળતા રહીએ, એટલે મેં તમને અગાઉ પણ કીધેલું કે જ્યારે ઉડેવું આવતું હોય ત્યારે પોઈન્ટ કાઢી નાખવાનો અને પોઈન્ટના સરવાળા આવતા હોય ત્યારે પોઈન્ટવાળું મૂકવાનું, એટલે તમારી અનુકૂળતા ગણતરી ટૂંકી થાય એટલા માટે આપણે 0.7 રાખ્યા છે, કારણ કે આ પોઈન્ટવાળું છે, આ પદ પણ પોઈન્ટવાળું છે અને આ પણ પદ પોઈન્ટવાળું થાય એટલે સરવાળો કરવામાં સરળતા રહીએ, અને અહીંયા આપણે પોઈન્ટ મૂકીએ તો 7/7 ઉડે નહીં એટલે આપણે ઉડાડવા માટે પોઈન્ટ કાઢેલો છે, તો જેવું અનુકૂળ આવે એ રીતનું તમારે ત્રિજ્યા મૂકવાની, પોઈન્ટ ઉડે તો એ રીતનું પોઈન્ટ કાઢીને મૂકવાની અને પોઈન્ટના સરવાળા બાદ બાકી હોય તો પોઈન્ટવાળું પદ રાખવાનું। અહીંથી આપણે 7/7 કેન્સલ થાય, અહીંયા વધશે 22/10 ગુણ્યા, અહીંયા આપણે હજી પોઈન્ટ મૂકશું નહીં, આમનું રહેવા દઈએ, પહેલાં આનું આપણે ટોટલ કરી લઈએ। 2.4 × 2, 2.4 એટલે 24, 24 × 48 એટલે આપણે અહીં લખશું 4.8, આ રીતનો ગુણાકાર કરે એટલે સરળતા રહીએ, 24 × 48 એટલે પોઈન્ટ પછી એક આંકડો એટલે 4.8 થાય છે, પ્લસ 2.5 પ્લસ 0.7। હવે મિત્રો આપણે બધાનું ટોટલ કરીએ તો અહીંયા થાય 22/10 ગુણ્યા 4.8, ટોટલ કરી નાખીએ, પહેલાં આપણે આ પોઈન્ટ પછીના આંકડા લઈએ એટલે 8, 8 × 5 = 13, 13 × 7 = 20 એટલે અહીંયા 0, પછી પોઈન્ટ 20 ની 0 વધી પડશે 2, 2 ને 4 = 6, 6 ને 2 = 8, 8 માં 0 નાખીએ એટલે 0, સોરી 8 માં 0 નાખીએ એટલે 8 એટલે અહીંયા આવશે 8.0। ફરીથી એક વખત સમજાઈ દઉં, 8, 8 × 5 = 13, 13 × 7 = 20, 20 ની 0 વધી પડશે 2, 2 ને 4 = 6, 6 ને 2 = 8, 8 માં 0 નાખો એટલે 8, તો આપણને જવાબ મળશે 8.0 એટલે કહેવાય છે 8। હવે તો કે 22 × 8, એક સ્ટેપ વધારીએ આપણે, 22 × 8 નીચે આવશે 10, 22 × 8 = 176, 10 હવે નીચે 10 છે એટલે તમને ખ્યાલ છે એક આંકડા પછી પોઈન્ટ આવશે 17.6 સેમી² તો આ મિત્રો આપણો જવાબ થયો 17.6 સેમી² પણ જી રકમમાં એક વસ્તુ આપી છે અહીંયા લખ્યું છે બાકી વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેમી સ્ક્વેરમાં શોધો, નજીકના સેમી સ્ક્વેરમાં કીધું છે, તો તમારે અહીંયા પોઈન્ટ છે 7.6 બરાબર, 7.4 હોત ને તો તમે 17 લખી શકો, પણ પોઈન્ટ પછી આંકડો 5 કે તેથી વધુ હોય તો આપણે એના પછીનો અંક લેવાનો, અને 17.6 છે તો તમારે નજીકમાં કીધું તો 18 લખવાના, 17.2 હોય તો નજીક માટે કોણ જાત 17, અને 17.6 છે એટલે નજીકમાં કોણ થાય 18, તો અહીં આપણે નજીકમાં કીધું છે એટલે અહીં આપણે બાકી વધેલા પદાર્થનું પૃષ્ઠફળ થાય 18 સેમી² અહીંયા તમે એક નીચે એક લીટી લખી નાખજો, આપણે જગ્યા નથી અહીં લખવાનું, બાકી વધેલા ભાગનું પૃષ્ઠફળ 18 સેમી² થાય પણ કેમાં, નજીકમાં। તો મિત્રો આપણે ફરી એક વખત નજર ફેરવી લઈએ, બરાબર છે, તો આપણને આકૃતિ આપી હતી એની ટોટલ ઊંચાઈ 2.4 છે, વ્યાસ છે 1.4 સેમી, તો ટોટલ ઊંચાઈ છે એટલે શંકુની ઊંચાઈ અને નળાકારની ઊંચાઈ 2.4, વ્યાસ ઉપરથી આપણને શંકુની નળાકારની ત્રિજ્યા મળશે 1.4 × 2 = 0.7, ત્યાર પછી આ ત્રાસી ઊંચાઈ, શંકુની ત્રાસી ઊંચાઈ મેળવવાનું સૂત્ર છે L² = H² + R² વર્ગ કાઢો એટલે વર્ગમૂળ થાય 2.4² અને ત્રિજ્યા છે 0.7² 2.4² થાય 5.76 અને 0.49 એટલે 6.25 એનું વર્ગમૂળ થાય 2.5, ત્યાર પછી આપણી પાસે આકૃતિ પરથી ખ્યાલ આવે છે એક નળાકાર છે એક શંકુ છે ને પાયો, પાયો છે એ વર્તુળ છે એટલે આપણે વર્તુળ લખ્યા, ત્રણેયનું સૂત્ર લખશું, નળાકારનું 2πRH વત્તા શંકુનું πRL અને વર્તુળનું થાય πR² ત્યાર પછી કોમન કાઢીએ અને આપણે કિંમત મૂકીને સાદુરૂપ દેવાનું,
तो बाकी वधेला भागनु नजीक में क्षेत्र क्षेत्रफळ बोलो तो चालशे ने पृष्ठफळ बोलो तो चालशे, बाकी वधेला भागनु पृष्ठफळ नजीकना 18 सेमी स्क्वेर थाय।